હેલો વિદ્યાર્થી મિત્રો હું છું હર્ષ બારસે મારી ચેનલ હર્ષ બારસેમાં તમારું બધાનું દિલથી પ્રેમથી સ્વાગત છે ધોરણ નવમાં હોય તમે દસમાં હોય અગિયાર કે બારમાં ગુજરાતી મીડિયમમાં જો તમે છો ધોરણ નવ દસ અગિયાર બારની અંદર તો તમને આ ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાય છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું કે જેમ કે એમ કરો ડુ એટલે કરો એઝ ડાયરેક્ટેડ એટલે કે જેમ કહેવામાં આવે જેમ દોરવણી આપવામાં આવે એમ કરો એની અંદર ખાસ કરીને જો તમે અગિયાર બારની વાત કરો તો એમાં બે વસ્તુ પૂછાય છે એક તો ચેન્જ ધ ટેન્સ ટેન્સ એટલે કે કાળ કાળ બદલાવો તમને સ્ટાર્ટ લાઇક ધીસ એવું નીચે આપી દે અથવા બિગિન લાઈક ધીસ એવું આપી દે દસમું ધોરણ હોય તો કાળ બદલાવો એવું એક પૂછવામાં આવે છે અને બીજું પેસી વાઈઝ પૂછવામાં આવે છે ખાસ કરીને ધોરણ દસ બારની અંદર કાળ અને દસ અગિયાર બારની અંદર કાળ બદલાવો અને પેસીવાઈઝમાં વાક્ય બદલાવો એ બે વસ્તુ પૂછાય છે તો આપણે આજે પોઈન્ટ લેવાનો છે ડૂ એઝ ડાયરેક્ટેટની અંદર ચેન્જ ધ ટેન્સ અલગ અલગ કાર્ડમાં કેવી રીતે લઈ જવું એના માટે બાર કાર્ડ આખે આખા આપણે ભણવાનું નથી ટૂંકમાં હું તમને સમજાવી દઈશ કે તમારે શું કરવું તો એ પદ્ધતિ તમારે જાણતી રહેવાની છે શીખતી રહેવાની છે અને માણવાની છે બીજી એક વસ્તુ મસ્ત કહી દઉં તમને કે આ પચીસ એક્ઝામ્પલ આપણે જે મોસ્ટ આઈએમપી છે જેની અંદરથી કદાચ આમાંથી એકાદ એક્ઝામ્પલ ના પણ પૂછાય ને તો તમને નવું કોઈ પણ એક્ઝામ્પલ પૂછાતું હશે ને તો તમને તો જશે નામ બદલાવે બીજું બદલાવે પણ કાર્ડ ક્યાં કાંઈ પાકિસ્તાન મત લઈ આવશે બીજા કાર્ડ ના એટલે તમને આવડી જશે અને બીજું અહીંયા હું લોન્ચ કરી રહ્યો છું મારી નવી એપ્લિકેશન હર્ષ વારસિયા પ્લે સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમારે લખવાનું મારું જ નામ જો છે ને અહીંયા હર્ષ વારસિયા આ જ નામ તમારે ગૂગલ્સ પ્લે સ્ટોરમાં લખવાનું મારો જ ફોટો આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એમાં રજિસ્ટ્રેશન કરાવી દો બધી જ પીડીએફ મટીરિયલ બધું તમને ત્યાંથી મળશે મફતમાં ફ્રી ઓફ કોસ્ટ બરાબર તો એ તમે ત્યાંથી મેળવી શકો છો લઈ શકો છો અને જલસા કરી શકો છો વિડીયો અહીંયા આવતા રહેશે અમુક એવા વિડીયો હશે જે હું યુટ્યુબ ઉપર નહીં મૂકું અને ત્યાં મારા એવા વિડીયો આવશે જે આપણી અંદર અંદરની વાત હશે બધી એમપી હશે કંઈક મજાની કંઈક એવું સ્પેશિયલ વિડીયો હશે જે મારે તમને કહેવું જોઈએ કે આ તમે ખાસ યાદ રાખજો લર્ન કરી લેજો અંદર અંદરની જે વાતો હશે ઘણી બધી એ એપ્લિકેશનની અંદર આવશે તો એપ્લિકેશન ડાઉનલોડ આજે જ કરી લેજો હર્ષ બારસિયા તો ચલો આપણે જઈએ હવે આ ચેનલને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ ઇન કરજો બધા સાથે શેર કરી દેજો બેલમાં ટિન ટિન વગાડ દેજો ચેન્જ ધ ટેન્સ ખાસ કરીને મુખ્ય ત્રણ ચાર છે પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યકાળ પછી એની અંદર અલગ અલગ વિભાગ પડે જોઈએ પહેલું જ એક્ઝામ્પલ છે અહીંયા આપણી સામે શું લખ્યું છે મિસ્ટર આરબી ભટ્ટ સર્બ્ડ અહીંયા કરતા છે કરતા પછી સીધું જ ભૂતકાળ આપ્યું છે હવે અહીંયા સ્ટાર્ટ લાઇક ડિસમાં આપ્યું છે મિસ્ટર આરબી ભટ્ટ હેઝ બીન શું આપ્યું છે હેઝ બીન યાદ રાખજો જો મેં લખ્યું છે રિમેમ્બર એટલે કે યાદ રાખો શું યાદ રાખવાનું છે કરતા પછી હેઝબીન કે હેવ હેવબીન છે અથવા છે તો એના પછી હંમેશા આઈનજી આવશે બરાબર તો તમારે આઈનજી લગાડવાનું છે તો આ વાક્ય તો પૂરું થઈ ગયું હેઝબીન સર્વિંગ એ તો એને આપી દીધું છે તો પછી ઇન ધી સ્કૂલ સિન્સ ટુ થાઉઝન્ડ ફાઈવ ઇન ધી સ્કૂલ સિન્સ ટુ થાઉઝન્ડ ફાઈવ આટલું તો વાક્ય આવડી ગયું હવે છે અહીંયા હી ટોટ કરતા પછી સીધું ટોટ હવે તમને આ એકસો ત્રીસ ઇરેગ્યુલર એટલે કે અનિયમિત ક્રિયાપદોનો આખો વિડીયો મેં ભણાવ્યો છે એ તમારે વિડીયો જોઈ લેવો જોઈએ એકવાર એની લિંક હું નીચે આપી દઈશ તો ટોટ ટોચ છે ટોટ છે ટીચનું ભૂતકાળ છે કોનું ટીચ તો અહીંયા મિસ્ટર ભટ્ટ પછી એને હેઝ લગાવ્યું તો આપણે અહીંયા પણ એના પછી શું લગાવશું હેઝ તો આવ્યું અહીંયા હેઝ પછી શું આવશે તો કે બિન આવ્યું બિન હમ પછી આયનજી આયનજી મિસ્ટર ભટ્ટ હેઝબીન લગાવ્યું હેઝબીન પછી આઈન્જી આવે તો અહીંયા હી છે તો આપણે હેઝ હેઝ બીન લગાવી દીધું આઈએનજી ઇંગ્લિશ હિયર ઇંગ્લિશ હિયર પછી પાછું હી પછી હેઝ પાછું એને હેઝબીન લગાવ્યું એટલે પછી અહીંયા છે ડ્રો ડ્રો છે એ ડ્રાઈવનું ભૂતકાળ છે કોનું છે ડ્રાઈવનું તો અહીંયા પાછું ડ્રાઈવને આ એનજી લાગી ગયું ડ્રાઈવિંગ ધ કાર સ્વિફ્ટલી થઈ ગયું તો યાદ શું રાખવાનું આમાંથી કે હેઝ હેઝબીન આવે કે એની કાકી ભાભી જે હોય તે હેવબીન આવે કે એનો ખાસ ખાસ દોસ્તાર જે ભૂત થઈ ગયો મરી ગયો હેડ બીન આવે એ હેડબીન એની પહેલાં જો કરતા હોય એટલે કે એના પછી જે આયનજી ક્રિયા આવશે ક્રિયાનો કરનારો કરતા જો આગળ છે તો આયુનજી ક્રિયાપદ આવશે જો આયનજી ક્રિયાપદ ના આવે તો પછી ત્યાં નામ આવી શકે કોઈ પણ નાઉન જેને ઇંગ્લિશમાં કહીએ આપણે ક્રિયાપદ ત્રીજી વસ્તુ કોઈ પોસિબલ નથી ઓકે ફર્સ્ટ એક્ઝામ્પલ ખબર પડી પછી બીજા એક્ઝામ્પલમાં જવું જોયા અહીંયા શું છે રિયા ઓપન ઓપન સ ક્રિયાપદ છે ઓપન એટલે ખોલવું એને એસ લાગ્યો છે એટલે કે સાદો વર્તમાન કાળ છે હવે અહીંયા છે રિયા ઓપન ડ જે બનાવવાનું છે સ્ટાર્ટ લાઈક

એક ફેરફાર 10000 એવરી મંથ કોઈ ફેરફાર નહીં શી નું આ શી છે પછી આ નેવર નું નેવર પછી આ છે વિથડ્રો સ એસ લાગો વિથડ્રો સ હવે આ વિથડ્રો ને તમે ઈડી લગાડો તો ભૂતકાળ ના થાય આના માટે પાછા અનિયમિત ક્રિયાપદો ભણવા પડે તો આ છે વિથડ્રુ આ ભૂતકાળ થઈ ગયું થઈ ગયું પછી કોઈ ચેન્જીસ નથી તો ગણીને એક

આર આપ્યું છે એટલે સમજી લેવાનું કે તમારે વર એટલે કે ભૂતમાંથી વર્તમાનમાં વર્તમાનમાં જવાનું 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 છે 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 ક્યાં હા તો વાંચતા જઈએ સેન્ટેન્સ વાઇલ મિસિસ વાઈટ વોઝ એકલી છે મિસિસ વાઈટ વોઝ છે તો વોઝ નું વર્તમાન શું થાય ઇઝ એમ આર પણ આ મિસિસ વાઈટ એકલી છે એટલે મિસિસ વાઇટ પછી અહીંયા શું આવી જશે ઈઝ આવી જશે શું આવી જશે ઈઝ ની પાછું વર આવ્યું તો વરનું પાછું શું થઈ ગયું આર થઈ ગયું તો કોઈ ખાલી આટલું મોટું સેન્ટેન્સ છે પણ ગણીને ફેરફાર તમે જો એને એક તો આપી દીધો આર પછી આપણે શું કર્યું ઈઝ પછી શું આવ્યું અહીંયા આર ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયા પછી દેખો અયા આપ્યો છે ધ કિંગ ઇઝ વેરી ગ્લેડ ટુ હેવ મેડ પીસ વિથ હિઝ એનિમી હ હવે અયા કિંગ પછી ઇઝ છે એટલે આ વર્તમાન છે એનો એ કરવાનો છે તમારે ભૂતકાળ હ તો બધું ભૂતકાળમાં જવું જોઈએ તો પહેલું વાક્ય તો એને આપી દીધું આખો અહીંથી વાંચો హి નોટ ઓન્લી અયા છે ફોર ગીવસ ફોર ગીવસ એટલે આ વર્તમાન છે કારણ કે પાછળ એસ લાગ્યો ને તો લાગ્યો પાછળ اس હવે આયા એનું થશે ફોર ગેવ ભૂતકાળ ફોરગીવ નું ભૂતકાળ ફોર ગેવ થાય શું થાય ગેવ હા બટ બટ પછી આયા બટ પછી છે સેન્ડ اس લાગ્યો છે એટલે આ પણ વર્તમાન છે તો સેન્ડ નું થશે સેન્ટ హి સર્વન્ટ્સ ટુ અટેન્ડ हिम ટુ પછીના કોઈ ક્રિયાપદમાં કોઈ ફેરફાર કર્યો તો તમારા ઉપર બે ત્રણ કાગડા ચરકે નહીં ફેરફાર કરવાનો પછી અહીંયા આપ્યું પૂછે હી પ્રોમિસિસ જો છે વર્તમાન તો એનું શું થઈ ગયું હી પ્રોમિસ ભૂતકાળ તો કોઈ બીજો ફેરફાર નથી જો અહીંયા પણ ટુ વાળું કરી આપે છે એમાં કોઈ ફેરફાર ના થાય પછી અહીંયા પણ ટુ વાળું કરી છે એમાં કોઈ ફેરફાર ના થાય ટુ હેડ ના થાય ઓકે એના પછી જો ઉદાહરણ નંબર પાંચ લો એક્ઝામ્પલ નંબર પાંચ એમાં અહીંયા છે અરુણિમા સિંહા હેડ સ્ટાર્ટેડ હેડ સ્ટાર્ટેડ છે ને આપણને કરવાનું કીધું છે હેજ સ્ટાર્ટેડ એટલે હેડમાંથી હેજ એટલે કે ભૂતકાળમાંથી વર્તમાનમાં જવાનું કીધું છે જો હેડ હોય તો હેજ લગાડવાનું સીધું જ ભૂતકાળ હોય તો સીધું વર્તમાન કરી દેવાનું પછી એ શું છે हर आइस वर क्लोज्ड तो अ है हर आइस आर क्लोज्ड सो થઈ ગયો आर क्लोज्ड વર્નું વર્તમાન આર થઈ ગયો બટ હર માઇન્ડ વોઝ અવેક તો વોઝ નું વર્તમાન શું થઈ ગયો ઇઝ અવેક બરાબર વેન शी फेल्ट फेल्ट એટલે ભૂતકાળ છે ભૂતકાળ નું સીધું વર્તમાન તો અ ફિલસ એ સુકામ લાગ્યો તો જો આ છે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કરતા કરતા જ્યારે એકવચન વચન કરતા હોય અને પ્રેઝન્ટ એટલે કે વર્તમાન નું ક્રિયાપદ હોય તો એને એ એસ લાગે એને ઈ એસ લાગે અને એને આઈ એસ લાગે ઓકે ત્રણ વસ્તુ થઈ ગઈ તો અહીંયા એટલા માટે એસ લગાડ્યો તો હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેઇન શી શી પછી આ છે ઓપન ડ શું છે ઓપન ડ તો અહીંયા ઓપન સ થઈ ગયું એ શું કામ લાગ્યો પાછો આ નહીં એમ બરાબર ફેરફાર પર ખબર પડી ગઈ તમને ઓકે આટલા ફેરફાર હતા નિયમ તમે બતાવી દીધા એના પછી 6 નંબર માં જઈએજો ઓલ અરાઉન્ડ યુ કેન સી કેન એટલે વર્તમાન કાળ પછી એ શું છે ઓલ અરાઉન્ડ યુ કુડ સી ભૂતકાળ થઈ ગયું देयर આર વર્તમાન આર નું વર્બ ભૂતકાળ ગ્રીન મેડોસ એન્ડ વાઇલ્ડ ક્લાઉડ્સ ક્રિએટર ક્રિએટ ક્રિયાપદ છે ક્રિએટ એટલે સર્જન કરવું કઈ વસ્તુને બનાવવી તો ક્રિએટેડ થઈ ગયો ક્રિએટેડ વોટ ઇઝ શું શું થઈ થઈ જશે વોઝ પછી પછી જાય જાય ધેટ ગયું ક્રિએટેડનું અહીંયા જેવી રીતે કે શું કર્યું કુડ તો અહીંયા પણ કેનનું શું થઈ ગયું કુડ કેનનું કુડ આરનું વર ક્રિટનું ક્રિએટેડ ઇઝનું વોઝ ધીસ નું ધેટ એકદમ ઈઝી છે આ એક્ઝામ્પલ તો પછી સાત નંબરમાં જુઓ આઈ ડુ નોટ આસ્ક ફોર યોર હેલ્પ અને ડુ નોટની જગ્યાએ એણે મૂકી દીધું હેવ તો યાદ રાખવાનું હેવ પછી શું હેવ પછી જો અહીંયા ડુ નોટ છે આઈ ડુ નોટ ડુ નોટનું સિમ્પલ પાસ્ટ થશે ડીડ નોટ પરફેક્ટ પ્રેઝન્ટ થશે હેવ પ્લસ વી થ્રી અને પાસ્ટ થશે હેડ પ્લસ વી થ્રી

હેડ અરે યાર બે બે વાર લખું છું હેઝ ત્રણ વસ્તુ આ ત્રણ વસ્તુ એની આગળ જો સબ્જેક્ટ એટલે કે કરતા હોય તો એના પછી હંમેશા વી v3 એટલે કે ભૂતકૃતંત એ જ આવશે હંમેશા તો આને હેવ મૂક્યું તો નોટ નું નોટ મૂકી દેશું પછી આસ્ક નું ભૂતકૃતંત લાગશે શું લાગશે આસ્ક ડ ફોર યોર હેલ્પ ફોર યોર હેલ્થ આઈ વિલ છે શું છે વિલ તો વિલ પછી આ પાછો આપણે હેવ મૂકવાનું કીધું છે હા તો આઈ વિલ હેવ હેવ પછી પાછું વિથ્રી તો મેનેજનું શું કરી દેશું મેનેજ ડવરીંગ માય સેલ્ફ માય સેલ્ફ યુ ડુ નોટ ડુ ડુ હેવ થઈ ગયું પછી આ હેલ્પ છેનું પાછું વિથ્રી થઈ ગયું હેલ્પડ મી વોટ એવર આઈ હવે અહીંયા જોજો એમ આપ્યું છે શું આપ્યું છે એમ એમ પછી હેવ નો લાગે જો આ મેં લખ્યું છે સિમ્પલ પ્રેઝન્ટમાં એમ ઇઝારો હોય તો સિમ્પલ પાસમાં વોઝ વેર થાય પણ આપણને આ વોઝ વેર નથી કીધા ડુ નું ડીડ નથી કર્યું ડીડ કર્યું હોય તો વોઝ વેર કરત આપણે પણ એને અહીંયા ડુ નું હેવ કર્યું છે એટલે કે અહીંયા ડુ આવતું તો એને હેવ કર્યું છે બરાબર તો એ જ વાક્યમાં જ્યારે એમી સાર આવે તો એમાં શું આવે હેવ બીન કે હેઝ બીન જો આખો આ ચાર્ટ તમારા માટે દિલ્લી ચાર્ટ ચાટવા જેવો છે બરાબર તો એટલા માટે અહીંયા જ્યાં એમ છે ત્યાં મેં શું લખ્યું હેવ બીન પણ જો અહીંયા આઈ ના હોત અને એની જોકે શીટ હોત તો ખબર પડી ગઈ તો આ યાદ રાખવા જેવી વસ્તુઓ છે તમારે અને પીડીએફ તમને મારી એપ્લિકેશનમાંથી મળી જશે તમારે જ્યારે પણ રિવિઝન કરવું હોય ત્યારે અને વિડીયો તો અવેલેબલ છે જ ઓલ ટાઈમ મિત્રો સાથે શેર કરી દેવાનો ભાઈ મિત્રો ના હોય ને તો ભાઈબંધ હારે શેર કરવાનું ભાઈબંધ ના હોય પણ હારે શેર કરવાનું બેનપણી ના હોય તો જીએફ હારે શેર કરવાનું જીએફ એટલે ગ્રાન્ડ ફાધર પછી છે સંજના સંજના રિક્વેસ્ટ અને એસ સ્લાઈકો છે એટલે કે વર્તમાન છે કયું માન છે વર્તમાન અને આ શું છે રિક્વેસ્ટેડ ઈડી લાગ્યું છે એટલે બધું ભૂતકાળ કરતું છે આનું લુક એટ ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં થાય ટુ વાળા ક્રિયાપદમાં છે નો ફેરફાર થાય નો થાય પછી અહીં ડુ છે શું છે ડુ ડુ વર્તમાન છે તો ડૂનું શું થઈ જશે ડીડ થઈ જશે डू વર્તમાન ડેડ ભૂતકાળ કારણ કે આપણે ભૂતકાળ કરવાનું છે પછી છે ઇઝન્ટ ઇટ ફની તો આ ઇઝ છે એ વર્તમાન છે તો એનું શું થઈ જશે વોઝ વોઝન્ટ ઇટ ફની પછી ધેર પછી ઇઝ છે ઇઝ વર્તમાન છે તો એનું પાછું ભૂતકાળ શું થઈ જશે વોઝ મંકી હુ હેઝ હેઝ તો એ વર્તમાન છે તો આ પાછું હેઝ નું શું થઈ જશે હેડ થઈ જશે ન્યૂઝ પેપર ઇન હિઝ હેન્ડ એન્ડ ઇઝ પાછો આવી વીઝ

હવે એના પછી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર નવડો મારું જ નામ આવ્યું છે હર્ષ બારસિયા સર્વડ ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ તો અહીંયા હર્ષ બારસિયા કરતા છે પછી સીધું ભૂતકાળ ભૂતકાળનું ક્રિયાપદ દઈ દીધું છે પણ હવે અહીંયા હર્ષ બારસિયા પછી આપણને શીખવાડ્યું છે કે હેઝ બિન મૂકો શું મૂકો હેઝ બિન આપણે હમણાં આગળ એક ચાર્ટની અંદર ભણી ગયા કે હેવ બિન હેવ બિન તેરે બિન હેવ બિન હોય કે હેઝ બિન હોય એની આગળ આના પછીની જે ક્રિયા થશે એ ક્રિયા કરનાર કરતા જો આગળ હોય તો એ હંમેશા આઈએનજી આવે તો સર્વડ નું શું થઈ ગયું સર્વિંગ ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ હી હી ટોટ છે ટોટ હા ટોટ એટલે ટીચ નું ભૂતકાળ છે ટોટ ટીચ નું ભૂતકાળ તો હેઝ બીન આવ્યું હેઝ બીન શું કામ આવ્યું તો કે એક વચન કરતા હોય તો 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 હેઝ આવે આવે બહુવચન બહુવચન કરતા હોય એના પછી હેવ હી એકલો સ એકલો છો ને એટલે અહીંયા હેઝ આવ શું આવો હેઝ આવો એટલે અહીંયા બિન આવે છો હેવ બિન હેઝ બિન ટીચિંગ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન ધ સ્ટુડન્ટ્સ જો મેં તમને હમણાં કીધું ને એક વચન હોય ને તો હેઝ આવે પછી અહીંયા જો સ્ટુડન્ટ્સ બહુ વચન થઈ ગયા બાપા શું થઈ ગયા બહુ વચન બહુ વચન થઈ ગયા એટલે પછી હેઝ ના લખ્યું શું લખ્યું ત્યાં હેવ લખ્યું અહીંયા સ્ટુડન્ટ્સ શોડ ભૂતકાળ છે તો એની જગ્યાએ સ્ટુડન્ટ્સ હેવ બીન હેવ બીન આવે એટલે અહીંજી આવે શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ હિમ ઉસકે બાદ

ભૂત છે સાદો ભૂતકાળ છે એને હેડ બિન એટલે કે હેડ પૂર્ણ ભૂતકાળમાં આવે તો પૂર્ણ ભૂતમાં લઈ જાઓ એટલે વોઝ વેરનું હેડ બિન થઈ જાય શું થઈ જાય હેડ બિન ચાલુ પૂર્ણ ભૂતકાળ સોરી ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે આના પછી આઈ એનજી આવે આના પછી આઈ એનજી આવે એટલે જો હેડ બિન રેસ્ટિંગ પછી પાછો વોઝ છે તો કાંઈ ફેરફાર નહીં કરવાનો આઈ એનજી છે ને વોઝનું પાછું હેડબીન થઈ ગયું ફોર મેન ફોર મેન વર્ગ તો એ પાછું ત્રણ જગ્યાએ અગિયાર નંબર અગિયાર નંબર માં શીલા કી જવાની શીલા તો જવાની શીલાની જવાની 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 જાતી જાતિ કહેતી જવાની કે હવે હું નથી પાછી આવવાની છે અને આપણને કરવાનું શું કીધું છે ડઝ દીધ છે એ ભૂતમ છે ભૂતમ અને ડઝ છે વર્તમાનમ છે કયું છે વર્તમાનમ છે વર્તમાનમ અને ડું કમા શીલા છે એક વચનું છે એકવચન વર્તમાનમાં હોય ત્યારે એની યારે ડઝ આવે ક્રિયાને એસ એસ લાગે હા એવરીથિંગ સિન્સિયર ડી છે ડીડ નું પાછું શું થઈ ગયું ડઝ પછી આ ડૂમાં કોઈ ફેરફાર ના થાય કારણ કે એક વાર ડીટ કે આવી ગયું પછી કંઈ ફેરફાર ના થાય

અને આએ કીધું છે વોટ અ શ્રીલ સોંગ ઇટ વોઝ એટલે કે ઇઝમાંથી વોઝ થાય એટલે કે ભૂતકાળમાં જવાની વાત છે બરાબર પછી છે આઈ કેન નોટ તો કેન નોટનું શું થાય તમને ખબર જ હોય કુડ નોટ કેન નોટ કે કુડ નોટ આવે એટલે કે કેન મે મસ્ટ વ્હીલ શેલ વુ છૂટ આ બધા મોડલ એક્સેલરીઝ કહેવાય એના પછી હંમેશા ક્રિયાપદ વર્તમાન જ આવે એટલે કે આ વર્તમાન છે ને આ વર્તમાન છે એક તો અહીં કેનનો કોડ કરે ને પછી ઇમેજિનનું ઇમેજિન ભૂતકાળ કરી નાખે ભાઈ કેટલા ભૂતકાળો એક વખત પછી મીઠું નાખી દીધું હોય પછી વધારે મીઠું ન નાખાય ખારું થઈ જાય ખારું પછી છે સો સ્મોલ અ ક્રીચર કેન કેનનું પાછી આપણને ખબર પડી ગઈ કોડ થઈ જશે મેક સો મચ નોઇસ ડઝ ડઝ છે વર્તમાન છે ડઝનું શું થઈ જશે ડીડ અને એક વખત વાકીમાં મેં તમને પહેલાં કીધું હતું ડૂ આવે ડઝ આવે કે ડીડ આવે પછી એ વાક્યમાં આનો જે કરતા હોય એનું ક્રિયાપદ ક્યારેય નહીં વર્તમાન થઈ જાય ઓકે પછી તેર નંબરમાં તમે જુઓ તો ધ સ્કૂલ વેલકમ ભૂતળું છે આ ભૂતળું હવે આપણે શું કરવાનું છે ધ સ્કૂલ વેલકમ સ એટલે કે વર્તમાન કરવાનું છે

અયા જો કર્તા કોણ છે દે છે તો કર્તા તરીકે આય હોય વી હોય યુ હોય કે દે હોય એના પછી વર્તમાનની અંદર ક્રિયાપદ આવે તો એને એસ એ ના લાગે એની કાકી એસ એ ના લાગે અને એનો ભાણ્યો આય એસ એ ના લાગે એટલે ધ્યાન નત લગાય સમજે ગયું હમ મી ધીસ યર સોરી ધીસ યર ટુ પાર્ટિસિપેટ એટ નેશનલ લેવલ ઇને યોગા ધ ઇન્વાઇટેડ भूतकाल થઈ ગયો ઇન્વાઇટેડ તો ઇન્વાઇટ દેની ગડિકો એટલે વર્તમાન દે ક્યો મિસ્ટર મહેતા એઝ ધ ચીફ ગેસ્ટ હી એન્કરેજ્ડ એન્કરેજ્ડ ભૂતકાળ થઈ ગયો તો આ શું આવ્યું એન્કરેજ દેની જગ્યાએ એસ અહિયાં એસ શું કામ લાગ્યો તો કે જો અહિયાં હી છે એકવચન છે છે એકવચન હી તો એનામાં એસ ઇસ કે આઈએસ લાગે તો અહિયાં શું લગાવ્યું આપણે એસ લગાવ્યું એન્કરેજ ના સ્પેલિંગમાં બાકી થઈ ગયો સમજાય રોલ

जरे ही हो जरे शी हो जरे इट है वो क्या रहा है जरे आई हो जरे वी जर जर हो जरे यू हो हमें जरे दे जर हो मतलब के बहुवचन हो तेरे है आवे एकवचन हो तेरे यही शी ई द दिमाग में बैठा बैठा चलो चलते। तो आगे चलते हैं तो 4 अलोंग्स तो आ गई हो पछे ही से તો અહીં હેડ નું શું થઈ ગયું આપણે અહીંયા હેઝ કરી નાખ્યું હેઝ બીન વર્કિંગ સિન્સિયરલી સો હી અહીંયા છે માઇટ માઇટ છે ને ભૂતકાળ છે જેવી રીતે હેડ ભૂતકાળ છે હેડ ભૂતકાળ છે એવી રીતે માઇટ ભૂતકાળ છે તો માઇટ નું થશે આ માઇટ છે એનું વર્તમાન થાય મે એમ એ વાય તો આપણે શું કરી દીધું મે પછી કોઈ ચેન્જીસ છે નહીં પછી અહીં ગેટનું ગોટ થાય નહીં કારણ કે કેન કોડ મે માઇટ આ બધા મોડલ છે એના પછી હંમેશા વર્તમાનનું જ ક્રિયાપદ આવે પછી એક્ઝામ્પલ નંબર પંદર નેશનલ પાર્ક હેડ શું અરે હલવા માંડું ભૂકંપ આવ્યો શું હા નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી હેડ છે નેશનલ પાર્ક હેઝ જો પાછું આગળ ગયું ને એવું જ આવ્યું હેડ છે અને હેઝ બનાવવાનું છે એટલે વર્તમાન બનાવવાનું છે થ્રુ વિચ નો પર્સન કુડ કુડ છે ભૂતકાળ છે તો કુડનું વર્તમાન શું થઈ જશે કેન કેનનું ભૂતકાળ કુડ શન છે બે વાક્યોને જોડે છે એના પછી પાછો એક ક્રિયાપદ હોય તો એ રૂટ છે તો વર્તમાન બનાવવાનું છે તો અહીંયા વ્હીકલ છે એક જ છે વિચ રૂટ

એના પછી છે એક્ઝામ્પલ નંબર સોલા જય ભૂતકાળ થઈ ગયો અને છે છે જય જય વિલ વિલ રીચ રીચ શું એટલે કે અને એના પછી ક્રિયાપદનું વર્તમાન નું રૂપ મૂકી દેવાનું મૂળ રૂપ મૂકી દેવાનું મૂળ 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 તો અહીંયા છે હી આ છે બોટ હવે આ તમને ખબર હોવી જોઈએ કે આનું વર્તમાન શું થાય તો કે બોટ છે એનું વર્તમાન થાય બાય અને વિલ મૂકવાનું છે એટલે વિલ

હવે આ વોસ છે એનું કંઈક તો મૂકવું પડે જેવી રીતે આપણે બોટ છે એનું ભવિષ્ય કરવા માટે વિલ તો મૂકી દીધું પણ આનું વર્તમાનનું રૂપ બાય મૂક્યું જેવી રીતે અહીં રીચ જે છે તો ભવિષ્યનું વિલ તો મૂકી દીધું પણ એનું વર્તમાનનું રૂપ રીચ મૂક્યું તો આ જે છે વોઝ એનું વર્તમાનનું રૂપ શું તો કે એમિઝાર તો કે એમિઝાર તો આવે નહીં કારણ કે એમિઝાર માત્ર ને માત્ર વર્તમાન કાળની અંદર જ વપરાય છે આ તો ભવિષ્યની વાત છે તો જોવાનું કે એમ ઇઝ આર

તો એનું કઈ થાય ઇઝ નેટ એન્ડ જો ક્રિયાપદો ચૂકી નહીં જવાના ક્રિયાપદો છે ને ઇંગ્લિશનું હૃદય છે અને એનું હાર્ટ બ્રેક થાય એનું બ્રેકઅપ થાય એને ગમતું નથી ખોટું વાળી દેસું સીધા તો અહીંયા કેચિસ કેચિસ છે એ ક્રિયાપદ છે એમાં ઈ એસ લાગે છે વર્તમાન છે એનું ભૂતકાળ કરવાનું છે તો કેચિસ એટલે કે કેચનું ભૂતકાળ શું થાય તો કે કોટ થાય શું થાય કોટ તો શું આવે કોટ

उसके बाद आगे जैसे हम जाते हैं तो मिलता है दुनिया में हमें एक सुनहरा मौका मौके पर चौका शीतल शीतल छे ईजल वर्तमान छे बराबर ए पूर्ण वर्तमान छे पूर्ण वर्तमान प्लस वी थ्री તો એ આપણે શીખવાનું છે ઇઝ નું હેઝ બીન કર્યું એટલે સમજી લેવાનું આગળ એમ જ થશે બધે હેવ હેઝ આવશે અને વી થ્રી આવશે તો ઈઝ છે એ ટુ બી નું રૂપ છે અને આ બી છે એનું ભૂત કૃદંત એટલે કે વી થ્રી શું થાય તો કે બીન થાય તો આપણે હેઝ એને લગાડ્યું તો હવે એને બીન છે એ વી થ્રી તરીકે આપણે મૂકી દીધું આગળ વાંચો શી સ્ટડીઝ સ્ટડીઝ છે એ વર્તમાન છે સ્ટડી છે એ વર્તમાન છે તો ત્યાં હેઝ તો મૂકી દઈશું આપણે હેઝ પછી સ્ટડીનું भूत कृदंत v3 थाइस 20d she has studied in my school we we live छाया तो v के साथ हैज આવશે કે હેવ આપડે આગળ શીખ્યા હતા બહુવચનો ઇધર હેવ આવે તો અહિયાં શું આવશે હેવ we have શું હે we have પછી લેવ નું ભૂત કૃદંત શું થાય તો કે લિવડ we have lived in aksadham society પછી છે we work તો v ની સાથે પાછું હેવ અને વર્કનું ભૂત ક્રોદન થઈ ગયું વર્ક કારણ કે હેવ છે હેઝ છે હેડ છે એની આગળ એને પછીની ક્રિયા કરનારો કરતા જો હોય તો એમાં હંમેશા વી થ્રી ભૂત ઉપયોગ થાય પણ જો તમને ભૂત કુર્દનમાં ખબર નથી પડતી તો હું તમને અત્યારે જ કહું છું કે એકસો ત્રીસ ક્રિયાપદવાળો એક વિડીયો સ્પેશિયલ મેં આ જ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે એની અંદર મેં સમજાવેલું છે કે વી વન શું કહેવાય વી ટુ શું કહેવાય વી થ્રી શું કહેવાય મતલબ વર્તમાન કાળ શું કહેવાય ભૂતકાળ શું કહેવાય અને ભૂતકૃદન શું કહેવાય એની ડિટેલમાં માહિતી ત્યાં આપેલી છે બોલો સ્વાહા પછી છે શી હેલ્પ્સ વર્તમાન છે તો હેઝ મૂકી દઈશું આપણે હેઝ કારણ કે એકલી છે એટલે હેઝ આવે પછી હેલ્પ એને ઈડી લગાડવો ભૂતકૃદન થઈ જાય હેલ્પ મી એન્ડ આઈ હેલ્પ છે વર્તમાન છે તો આઈ છે આઈની સાથે હેવ આવે પછી હેલ્પ વી થ્રી થઈ ગયું આગે 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 એક્ઝામ્પલ નંબર શું છે નો છે આ બંને શું છે વર્તમાન છે કયા માન વર્તમાન તો અહીંયા નોનું એને શું બનાવ્યું બનાવ્યું એટલે કે શું કહેવા માંગે છે ભૂતકાળ કરવું છે તો ઈઝ નું ભૂતકાળ શું થઈ જાય વોઝ

आसानी थी, मार्क तमारी जोड़ी खूब खोबा, उसके बाद आगे चलते और दुनिया में देखते है जांक कर देखो भाई, विक्रम ईज एट भूत वर्तमान में जानू सीडियो छाएं सिलेडिंग नहीं कारण के आने ध्यान में राखी भूतका વોઝવેર અને એમિઝર પછી કુદન એટલે કે પાસ પાર્ટિ હોય તો સમજી લેવાનું સિલેક્ટેડ જ રે એઝ અ નેશનલ પ્લેયર એ તો થઈ ગયું અલોંગ વિથ હિસ ફ્રેન્ડ હી વેન્ટ શું છે વેન્ટ અને અહીંયા ઈઝ છે એટલે વર્તમાન કરવાનું કીધું હા તો વર્તમાનમાં શું આવે વેન્ટનું વર્તમાન શું થાય ગો થાય શું થાય ગો પણ અહીંયા ઈ એ શું કામ લાગ્યો હતો હવે તમને ખબર હોવી જોઈએ વર્તમાનમાં કરતા તરીકે એક વચન હોય હી શી ઇટ હોય તો ક્રિયાપદને એસ ઇએસ લાગે છે ઇએસ લાગ્યો હતું મુંબઈ પાર્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ગેમ્સ હી ડી નોટ ડી છે ભૂતકાળ છે વર્તમાન શું થશે એનું ડઝ ડઝ અને ડુ પણ થાય પણ અહીંયા હી છે ને એટલે ડઝ થયું એની બડી ટુ હેલ્પ હિમ ટુ વાળા ક્રિયાપદનો કોઈ ફેરફાર ના થાય હી મેનેજ ડ ભૂતકાળ છે તો પછી આગળ જઈએ તો ખવડાવવાના છે આ ખોબા જેવા ચલો સ્મોલ બગ બગ એટલે જીવડું ફેલ એટલે કે પડી ગયું ભૂતકાળ છે આ ફેલ છે ને એ ભૂતકાળ છે હવે તમને આ તો ખબર પડવી જ જોઈએ કોઈ પણ રીતે મારો વિડીયો છે તમારે જોવો જ પડશે હા એટલે તમને ખબર પડી વર્તમાન હું છે ને ભૂતકાળ હું છે જો એમાં નહીં ખબર પડે તો તમને પછી નહીં આવડે હા સાચી વાત છે હા હા સાચી વાત છે મને બે વર્ષના છોકરાએ કે આ બહુ સાચી વાત છે બરાબર તો એ ફેલ છે એનું શું કર્યું એણે ફોલ્સ ફોલ્સ એ શું કામ લાગ્યું કે બગ જીવડું એકલું છે ને વર્તમાન છે એટલે જો વારે વારે એકની એક વસ્તુ રિપીટ થાય છતાંય તમારા દિમાગમાં ના ઉતરે નસીબ નબળા કહેવાય ફોલ્સ એટલે વર્તમાન કરવાનું છે ઇટ ટ્રાઈડ તો ટ્રાય સ કારણ કે એક વચન છે ઈએસ લાગ્યો ટ્રાય થાય વર્તમાન થાય પણ ઈએસ લાગે ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ન થાય હોલ ઓફ લિફ ઓર ટ્વિંગ ટુ ટુ વાળા ક્રિયાપદમાં ફેરફાર ન થાય ઇટ વોઝ વોઝ વર્તમાન છે ભૂતકાળ છે તો એનું શું થશે ઈસ બસ આખું વાક્ય બની ગયું પછી આ કેરીડ છે તો એનું કંઈ ચેન્જીસ થશે નહીં કારણ કે આ પેસિવ વોઇસ છે બાવીસ નંબર ઓહ ઓહો આટલું બધું પૂછીએ આપણે હા યાર એકવીસ થઈ ગયું વીસ થઈ ગયું વિક્રમવાળું થઈ ગયું બાવીસ નંબરમાં ધ ઇન્ડિપેન્ડન્સ ડે વિલ બી એટલે કે આ ભવિષ્ય છે શું છે ભવિષ્ય હવે બનાવવાનું શું છે ઇઝ એટલે કે વર્તમાન તો વિલ બી બી પછી સેલિબ્રેટેડ છે તો તમે વર્તમાન બનાવો તો એ ચેન્જીસ કરવાનું નહીં કારણ કે પેશી હોય જો એકનું એક રૂલ વારે વાર આવ્યો મોદી વર્તમાનમાં શું થઈ જશે ઈઝ કારણ કે વર્તમાન આવે એટલે વિલ ઉડી જાય એટલે ખાલી બી તો મુકાય નહીં શું કામે તો કે બી ના વર્તમાનના ત્રણ રૂપ છે એમ ઇઝ આર ભૂતકાળના બે રૂપ છે વર તો ઈઝ શું કામ આવે તો કે મોદીને યાર એમ ના આવે આર એ ના આવે ભૂતકાળ કરવાનો નથી હવે એક જ ઓપ્શન વધે ઈઝ વી વિલ પરફોર્મ તો વીલ ઉડીગયુ પરફોર્મ અને બહુ વચન છે એટલે એસ નહીં લાગે જો જોત તો પરફોર્મ સ થાત પણ હવે નહીં થાય ઉસ્કે બાદ ત્રેવીસ નંબરમાં ધીસ લીવ ઇન બિહેવ બિહેવ એટલે શું થાય મધપુડામાં માખીઓ રહી છે તો લીવ એટલે વર્તમાન થઈ ગયું એનું કરવાનું છે તમારે will be મુકવાનું છે હવે is નથી તો will be મુકી શકાય અહિયા લેવશન will be છે તો બી will be પછી જો ક્રિયાપદ મુકવું હોય આગળ કરતા હાજર હોય તો હંમેશા ing ક્રિયાપદ આવે હા તો ધ બીસ will be લિવિંગ ઇન બિહેવ ધ ડુ નોટ ડુ નોટ નો શું થશે will not be લીવ નું will be થાય તો ડુ નોટ લીવ નું will not be થાય અનાયનજી તો છે જ હાઉસ મેડ ઓફ બ્રિક્સ પછી આ મેડ નું કઈ વર્તમાન ભવિષ્ય ન થવાનું એ મેડ ઓફ બ્રિક્સ આયા આખો શબ્દ સમૂહ છે બે ટીચ આયા વિલ આવશે વિલ બી બી પછી આયા જી તો ટીચિંગ দে વિલ બી ટીચિંગ us હાઉ ટુ લિવ કોઓપરેટિવલી થઈ ગયું એક થી એક अनोखा ઉદાહરણ હશે જે તમારે સામે લઈ આવું

પછીસ ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે તમને ખબર પડી ગઈ હશે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાં જવાનું હર્ષબર્ષે લખવાનું મારું ફોટો આવશે એમાં જોઈન થઈ જાવ ઘણા એવા અનહોની વિડિયો ત્યાં આવશે અહીંયા યુટ્યુબમાં ચાલુ જ રહેશે વિડીયો અહીંયા બધું થવાના હા જાન છે યુટ્યુબ આપડી ભાઈ ત્યાં પણ આપણે વિડીયો પીડીએફ તમને મળશે શોર્ટ નોટ મળશે ક્રિયાપદોના રૂપો તમારે જોઈતા હોય તો એ ત્યાં મળશે બીજી ઘણી બધી વસ્તુઓ જે આપણી પર્સનલ હશે એવી ઘણી બધી વસ્તુઓ ત્યાં આવશે ઓકે તો તમે તમારા મિત્રોને બધાને જોઈન કરજો અને આપણે ખાલી બારમા ધોરણ માટે પૂરતા નથી અગિયારમાં ધોરણ માટે નથી અગિયારમાં ધોરણવાળાને બારમા ધોરણમાં આપણે હું છું તમારી સાથે દસમા અને અગિયારમા ધોરણમાં હું છું તમારી સાથે નવમાં ધોરણવાળાને દસમા ધોરણમાં હું છું તમારી સાથે દસમા ધોરણનું ગ્રામર અહીંયા આવશે ટેક્સ્ટબુક એ આવશે બધું આવશે નો ઇશ્યુ નો ટેન્શન ગૃહોતાલી અને કોલેજના પણ લેક્ચર્સ અહીંયા આવશે બરાબર આ ચેનલ તમને ઘણું બધું આપશે જય હિન્દ જય ભારત જય જય આ ચેનલ ને આટલી બધી લાઇક કરજો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર કરી દેજ બેલ માં ટીન ટીન વગાડી દેજ